રાસ મંડળ ને 500 રૂપિયા બક્ષીસ આવે છે. Yeah.
लारे मंदिर हम आयो ए सरकी ने साहेली रे साथ पानी नी सरी रे लो આમાં જો નાના નાના છોકરા હે પણ ભગવતી એને એટલી મહેરબાની કરી છે અને એવો ભાવ એનો કે અત્યારે વાંકડા ગામનું જો કોઈ તપોબળ હોય અને હારામહારું ગ્રુપ હોય તો મહાદેવ ગ્રુપ એ મહાદેવ ગ્રુપના 3,333 રૂપિયા લવજીભાઈ શામજીભાઈ ના 5,100 રૂપિયા જિગ્નેશભાઈ મંજીભાઈ ના 5,500 રૂપિયા માં ભગવતી આ બધા બોલવા વાળા ને ઘણું દી હો લવજીભાઈ માસ્તર આપણા જૂના ઓડિયન્સ આપણે અહીંયા કાયમ ને માટે જે આદુ કાળ થયા પોતાનું આ જે હું લાઉસ માં બોલું ને એ લવજી સાહેબ ની અમારી અસ્થિ નથી હોય એના આગળ એ લવજીભાઈ શામજીભાઈ ના 6,100 રૂપિયા વાહ ગુરુ મહારાજ ની કૃપા હો ભાઈ ઉદાસીન એન્ટરપ્રાઇઝ ના 7,100 રૂપિયા લવજીભાઈ સાહેબ
આપણા જૂના કલાકાર કીધો કલાકાર, અને જૂના અહીંયા ઓડિયન્સ કલાકાર કીધો ઓડિયન્સ કલાકાર, અને શિક્ષક ની નોકરી કરતા એના હાથ જઈને 500 રૂપિયા. હાલો મારા વાલા, હાલો માતાજીની આરતી ઉતારવામાં હાથ જઈને 500 રૂપિયા એક વાર. જિગ્નેશભાઈ મંજીભાઈ ના 10,000 રૂપિયા. જયંતિભાઈ રામજીભાઈ ના 10,500 રૂપિયા. લવજીભાઈ સાહેબ ના 11,000 રૂપિયા. ચારે એકડા, ઓ ભાઈ પાંચે પાંચ, ચાર નહી સોરી, ઓ પાંચે પાંચ એકડા. લવજીભાઈ સાહેબ ના 11,111 રૂપિયા. જેને ઉદાસી બાપુએ ઘણું દીધું એવા આપણા જે જંતીભાઈના છોકરા ગયો તોય ભલે બરોબર, અને આપણા આ ગ્રુપના મેમ્બર ગયો તોય ભલે. જયેશભાઈ 15,555 રૂપિયા. માતાજીની આરતી ઉતારવામાં 15,555 રૂપિયા એક વાર. 15,555 રૂપિયા બે વાર. હાલો ભાઈ થોડીક આપણે ઉતાવળ રાખવાની છે. નાટકના બધા પાત્રો તૈયાર થઈ ગયા છે બરોબર. જિગ્નેશભાઈ મંજીભાઈ ના 17,777 રૂપિયા. માતાજી આવીને આવી એની ચડતી કળા રાખે, ભગવતી ની આમ નામ મહેરબાની રહીએ. બેહાણી લઈ લઈને તમે થકવાડ દેશો, હજી અમારે બેહાણી વાય લેવાની છે બરોબર. 2,000 થાય ને એટલે આ બધા ઓડિયન્સ વાળાની એવી ફરમાઈ છે કે 2,000 બેહાણી બરોબર. હાલો ભાઈ 17,777 રૂપિયા એક વાર. 19,999 રૂપિયો. બસ 1 રૂપિયો ઘણો ઓછો રહીએ તો કાફી. એટલે હવે નહીં હોય, હવે નહીં, 1 રૂપિયો ઓછો હોય હજી બેણી નહીં આવે. હલો જયેશભાઈ આપણા ઉદાસી ગ્રુપના જી, આપણે એવું માની કે આપણા ગામના આ મંડળના અને અમે એમ કહે કે અમારા એવા જયેશભાઈ ના 19,999 રૂપિયા એક વાર. એલા તમે પરાણે બિયાણી લેવડાવ છો. લવજીભાઈ શામજીભાઈ ના 21,111 રૂપિયા.
હલો 22,222 રૂપિયા જિગ્નેશભાઈ મંજીભાઈ ગોરાસરા બાપો બાપો ભગવતી આમના મહેરબાની રાખે ના ઉપર હવે આપણે નાટકના બધા પાત્ર તૈયાર થઈ ગયા છે અને પોતે પ્રવેશવા માટે થનગની રહ્યા એટલે હવે આપણે લાંબો ટાઈમ નહીં લઈ જિગ્નેશભાઈ મંજીભાઈ તરફથી 22,222 રૂપિયા એક વાર 22,222 રૂપિયા બે વાર 22,222 રૂપિયા અઢી વાર બાવીસ રૂપિયા ત્રણ વાર બોલ અંબે માતાજી જય આવી જાઓ ભાઈ આરતી ઉતારવાનો આનંદ ઉતારું અંબા આરતી તમારી રે આનંદ તમારી
આવતો અવાજ તે કેવો મીઠો લાગે છે, દુનિયા ભરને ડોલાવતું સંગીત તે મારા હૃદયના તાર જણજણાવી રહ્યું છે. દુનિયાનો રાજા તેમની મહાન સત્તા, છતાં કરણ એ રાજાઓને રાજા છે. સારા એ હિન્દુસ્તાનમાં મશહૂર હે રાજા, ગુજરાતમાં ગૌરવ તણા, જ્યાં વાગતા વાજા, જેના થકી રાજ્યમાં સૌ અંશે સાજા. એ કરણ મારો દેવ છે, બસ રામ સમા રાજા. અને એના થકી જ્યારે દેશની સેવા કરવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો છે, તો એ અવસરને ભોસી અને હું જગતને પડકાર કરું છું કે સેવા તણા સદાવત ધરી સર્વ સેવામય બનો, જીવન સમર્પિત દેશને, દેશના સેવક બનો. સેવા અમૂલ્ય ચીજ છે, જે સેજમાં મળતી નથી લાખો ખરતતા દામ. સેવા દેશની મળતી નથી અને તે માટે કદાચ મારા પ્રાણ જાય તો શું, આ પ્રાણ પર પરમાત્માનો અધિકારે પહેલો છે. સેવા પરસત કર્મનો અધિકારે પહેલો છે, લક્ષ્મી પરસવ રંકનો અધિકારે પહેલો છે, આ દેહ પર દેશનો અધિકારે પહેલો છે. મોટા ભાઈ ને નમસ્કાર. કોણ કેશવ જી? હા, રાજી રહે છે ઈશ્વર જે કોઈ દેશ માટે મરે છે, રાજી રહે છે ઈશ્વર જે કોઈ દેશની સેવા કરે છે, રાજી રહે છે ઈશ્વર જે કોઈ પરમાત્માના પંથે વળે છે. આવ કેશવ, માતૃભૂમિ વડનગર છોડતા પહેલા તે લીધેલા શપથ તને યાદ છે એ જાણી અને હું હસ્તી ભૂલાઈ જાઉં છું, અને દાદાના નામ પર કહું છું કે ભલ ભલાના ગર્વના ખંડન કરીશું, ગર્વથી એવો કરીશ પુરુષાર્થ કે જ્યોતિ જગતમાં જળરે એવી ધ્રુજાવીશ ભૂમને, કે ઇન્દ્રાસન પણ થરતરે, નાગરનું નામ, નાગરની બુદ્ધિ અને નાગરની કલા શું શું કરે એ જ બતાવીશ. કમ કમાવીશ તાળને હું ચમકતી તલવારથી, ધમ ધમાવીશ ભૂમને હું કઈકના શહરથી, તાકાત ને તલવારથી જંગ જીતવાની ચેક છે. અરે જનની જનો નરકેશરી આ માતા જગતમાં એક છે. તો વડીલ બંધુ, મારી પણ એક પ્રતિજ્ઞા છે, પ્રાણ જાય પણ વચન મિથ્યા ના જાય એવી પ્રતિજ્ઞા, જ્યાં આપ ત્યાં હું મારા દેશની સેવામાં સમર્પણ કરીશ. થાશે સમર્પણ જિંદગી સત્કર્મ કરવાને, પ્રજા માંગશે લોહી, લોહી નીચોઈ દેવાને, દેશ માટે દે આખો ખોઈ દેવાને. મહારાજ કોઈ રૂપાકોળી નામનો માણસ અંદર આવવાની રજા માંગે છે. સુશીલજી આવવા દો. બાપુ, હે બાપુ, ન્યાય મંત્રી બાપુ, ત્રાસથી ત્રાસેલો હું આપની પાસે ન્યાય માંગવા આવ્યો છું બાપુ, ન્યાય આપો બાપુ, મને ન્યાય આપો. અરે ભાઈ, તું કોણ છે અને આ દશામાં? હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, અમારા જેવા ગરીબોની દશા, દુર્દશા આપના જેવા માટે જોવા માટે નહીં પરંતુ સમજવા માટે હોય છે બાપુ, સમજવા માટે હોય છે. અરે ભાઈ, હું તારી અંતર્વ્યથા સમજુ છું, પણ કહેતો ખરો કે થયું છે શું? કશું જ થયું નથી બાપુ, યશો વર્માએ ગામ આ ગોદરે નિશાન બાજીની રમતો માંડી છે, તેમાં નિશાન બાજુની રમતો માંડી છે, યશો વર્માએ તેમાં. અફસો, કેવી નાદાનીઓ બાપુ, એમાં ઈ દુશ્મનોના દળ જીતવા માટે નહીં પરંતુ અમારા જેવા ગરીબોની દશા, દુર્દશા અને મૃત્યુને લેવા માટે બાપુ. ભાઈ, તું ગભરાશ નહીં, તને ન્યાય મળશે, તને રંજાનાર. ભાઈ, તું ગભરાશ નહીં, બે પાટણના બેફામ સેનાપતિએ તેમના પ્રાણ લીધા છે, તો પાટણનો ન્યાય અને પાટણનું રાજ્ય એ તારા જીવન ભરની ખોરાકી પૂરી કરશે. એટલું જ નહીં, પરંતુ તેને થયે સજા તે તેને જિંદગી ભર યાદ રહેશે. બાપુ, ખોરાકી મળે તો શું અને ન મળે તોય શું, આ ભાગ્યો પિતા મૃત્યુ પસાર
પિતા છોકરાના વયા ગયા પછી અભાગ્યો પિતા કરશે પણ શું, જીવીને બાપુ કરશે પણ શું. અફસોસ, મારી સાફ સાફ ચેતવણી છતાં યોદ્ધાઓને તાલીમ આપવામાં આટલી બધી બેકાળજી, સમજ્યો તેનું કારણ. તેને સામાન્ય સિપાહીમાંથી સેનાપતિ બનાવ્યો અને તે ઘણા સમયથી બેપરવો બન્યો છે. સુવિચારમાંથી વિલાસી બનવાનો પ્રયત્ન કરે છે, કારણ કે મારો રાજા એ ભોળો છે. પણ તે જાણતો નથી કે ભોળા રાજાની ચોતરફ મારા દ્રઢ નિશ્ચયનો કોટ છે અને એ કોટને તોડવાનો તેમણે પ્રયત્ન કર્યો છે. કોણ છે હાજર? જી મહારાજ. જાઓ, યશોવર્મા જ્યાં હોય ત્યાંથી હાલ અહીં હાજર કરો. સાંભળ્યું પુત્ર, યશો વર્માને તેને કરમની સજા મળશે. મેં બાપુને તારી ફરિયાદ કરી છે, તે ભગવાનને કરશે અને તું સાજો થઈ જઈશ, મારા પુત્ર સાજો થઈ જઈશ. દુઃખનો મારો દીવાનો બની ગયો છે, તેને ન્યાય મળશે. તેની આ દુર્દશા કરનાર તેને હું તેના પદપતિ પદ ભસ્ટ કરી. વાર છે વાર, સેનાપતિ યશો વર્માને પદ ભસ્ટ કરવાને ઘણી વાર છે. જવાબ મારી પાસે નથી. હું મા ગુજરાત નો સેનાપતિ, સૈનિકોને નિશાનબાજી શીખવવી એ મારી ફરજ, અને કદાચ ફરજ બજાવતા આ પાટણની હજારોની સંખ્યામાંથી એક બે કંગાળ ઓછા થાય તો અમે શું કરીએ? યશોવર્મા, આ તમારી દલીલનો સમય નથી. મને જવાબ આપો કે કોઈના પ્રાણ લેવાનો તમને શું અધિકાર છે? તમે જેને સામાન્ય અકસ્માત માનો છો તેને હું તમારી લાપરવાહીથી થયેલું ખૂન માનું છું. મંત્રી, આ તમારો ખોટો પક્ષપાત છે. અરે પક્ષપાત નથી, પણ ન્યાયને ખાતર કહું છું કે રાજ્યમાં સૌથી મોટા પ્રજા પીડવા કીધા નથી, સૈન્યમાં સૌથી મોટા ખૂન ચૂસવા કીધા નથી. અરે રાજ્યમાં મોટા થઈ ગરીબોના ખૂન ચૂસો છો, શરમ મૂકી કાં ગરીબ કર્યા? અપમાનની પણ હોદ હોય છે. આ રાજપૂતો પોતાનું અપમાન ક્યારેય સહન નહીં કરે, અને કદાચ અપમાન થશે તો એને વિફળતા પણ વાર નથી લાગતી. રણકેલા રાજપૂત ભૂલે છે, આ નાગરની મરદાઈ એ કઈ છીછરી હોતી નથી, ઘડી ઘડીમાં વિફરવું એ અમારો સ્વભાવ નથી, અને કદાચ વિફરીએ તો પૃથ્વી રસ્તા થાય. અમારી તાકાત કોઈ દિવસ માપી છે? અરે અમારા ઉતારથી જ્યાં પર્વતો કંપી જતા, મુઠ્ઠીઓના મારથી જ્યાં પાલા સણો પીસાઈ જતા, અરે ભયભીત થઈ ચરણમાં વનસ્તીઓ મસ્તક ધરે, કોનું ભમે છે મોત કે સામે થવા હિંમત કરે? હું પણ વેર લેનાર છું, બાણ ભૂલી સર્વ સત્યાનાશ કરનાર છું. પાછળ ફરીને જોઈશ નહીં કે કેવો કેર વર્તાય છે. પરવા કરીશ ના કોઈની, હવે માથા નો ના જાય છે. પરવા કરે ના કોઈની, આ એ જનુની જાત છે. આવો ઉતરો મેદાનમાં, હવે સિંહ હસ્તમાં તાકાત છે. જો હસ્તમાં તાકાત હોય તો ઉતરો મેદાનમાં, તાકાત અને તલવારના પાણી બતાવો મેદાનમાં. તો આપ સુરા એકલા અભિમાન કરશો નહીં, શેરને માથે સવા શેર હોય એ આપ રેવા દે, કેસવ રેવા દે. તાકાત અને શૌર્યની વાત હજુ બાકી છે. રામ રાખીવાની પર આમ જીવનને ફગાવી દે, હજી ઘણા દિવસો છે બાકી. આમ સુરતાન તો આવો અને મરદાય ખેલો શૌર્યના સાગરમાં. અરે જીવન તણા બલિદાન આપો શૌર્યના સાગરમાં. સુના ભેરા છે કોણ, માપો શૌર્યના સાગરમાં. અરે નિશ્ચિત લઈશું પ્રાણ, આવો શૌર્યના સાગરમાં. નહીં પ્રાણાંતે પણ ફાવો મારો શૌર્ય સાગર. બાહુબળનું આટલું અભિમાન એ લખવા, આ ભલ ભલાના ગર્વ મેં પૂરા કર્યા મેદાનમાં. નાર કેસરી શિરના છુંડા કર્યા મેં મેદાનમાં. છક્કા તમારા છૂટી જશે ત્રાર થી આ મેદાનમાં. માથે ભમે મોત તો આવો ઉતરો મેદાનમાં. તો હોશથી પૂરો કરો અહંકાર એમ મેદાનમાં, છેલ્લો કરો પડકાર એમ મેદાનમાં. ચડવડે છે હાથ ભૂલ્યો ભાનું મેદાનમાં, નિશ્ચિત લઈ પ્રાણ તારો કાઢ તું. હે ભાઈ કેશવ, રેવા દે, યશોવર્મા અત્યારે આપણા ઘરમાં છે. બિચારો એકલવાયો છે, તેના પર આપણા ગા ન શોભે. યશોવર્મા, મેં તલવારો બહુ જોઈ છે અને જાણું છું કે તમે લડવાયા છો, છતાં પણ તમારા તલવારની લેશ માત્ર દરકાર કર્યા વિના
આ મંત્રી માતા તમને ફરમાવે છે કે તમારી તલવાર એ મ્યાન કરો. ઓય કાળે રે, હું કઈ તમારો તાબેદાર નથી, મા ગુજરાતનો સેનાપતિ છો. અરે છો, શરીરે પણ સશક્ત છો, છો રાજાનો પણ માનીતો છો. અરે છો, પણ કેવા શું માંગો છો? કે તલવાર અમારી છે, અરે હાથમાં રહી જશે, શક્તિ અમારી છે, છુંદાઈ જશો, શૌર્યતા અમારી છે, અરે વેરાઈ જશો, બુદ્ધિ અમારી છે. વગર મેદાનમાં ઉતરે બહુ જંગ જીત્યા છે, અરે વગર તલવારની ધારે મરદ મોત કર્યા છે, લોખંડ નીચે ભૂજા છાતી માહી ગજવેલ છે, અરે મેદાન અમારે મન છોકરા ચલા છે. હું કેવું ડરું પહાડ, એ અભિમાન મારું છે, હવે તો શહેર કરવું આ સંગ્રામ, રણ મેદાન અમારું છે. છોકરા તણા ખેલ લખેલી હોશ નહીં પૂરા કરો, કા કરો મિયાન તલવાર કા તો જિંદગી. અરે તો આવ આવ તહેવાર ઘણો જ પવિત્ર છે, તો ચાલો પૂજન એવા હટકેશ્વર નું કરીએ અને આપણે પ્રભુ ધર્મ દીપાવીએ. બહેન, તે પહેલા મને આપ એ સમજાવો કે પતિ ધર્મ ઊંચો કે પ્રભુ ધર્મ. બહેન, પ્રશ્ન જેટલો વિકટ છે તેટલો સહેલો છે. ગીતામાં જેમ કર્મયોગ અને સંન્યાસ યોગ જુદા ભાગલા છતાં જેમ એક કહેવાય છે, તેમ પતિ ધર્મમાં હંમેશા પ્રભુ ધર્મનો સમાવેશ થાય છે. પતિ એ તો શબ્દ ખાલી, પ્રભુનું ઉપનામ છે, પૂજો સદા એને, એ તો હૃદયનો રામ. બહેન, એ કેવી રીતે? જુઓ, પતિને સર્વદા આનંદમાં રાખી તેની સેવા ઉઠાવતા પ્રભુ આપણા ઉપર રાજી રહે છે, તેમજ પ્રભુ ધર્મના મોહે સર્વદા પતિને પૂજો અને પતિને જ પરમેશ્વર માનો. બહેન, આજે તમે મારા હૃદયની ભ્રમણાઓ દૂર કરી છે. પતિ ધર્મની જે ભાવનાઓ બતાવી છે તે સત્ય છે. આજથી અમે બંને ધર્મોને એક જ માનીએ છીએ. ભગવાન શંકર તમારું કલ્યાણ કરશે બહેન. આજે આ આર્યવર્તમાં આવી સ્ત્રીની જરૂર છે. સખીઓ ચાલો જઈએ રે શિવને yeah.
ભગવાનના દર્શન લઈને અદ્રશ્ય થઈ ગઈ. રૂપની રાત્રણીમાં રૂપનું પ્રકાશ સ્વરૂપ એને અદ્રશ્ય થઈ ગયું. મારું હૃદય તેની પાછળ ભમવા માંડ્યું છે. યશો વર્મા, મારે હવે રાજ્ય નથી કરવું. એ રૂપના ટુકડાને સાથે લઈ કોયર ટવકાર ગુંજવનમાં જ પડ્યા રહેવું છે. શું તેના નયનોનો નાચ, મુખડાની માયા, ઝાંઝરનો ઝણકાર. યશો વર્મા, કોણ છે સ્ત્રી કાળી ભમર નયન ને કાળા મધુરા કેશ, સુંદર શું કોમળ મુખડું, સોળે સજેલો વેશ, ગોરા ગુલાબી ગાલ, ધોબન ભર્યું ચકચૂર, કોણે દેવી સ્વર્ગની આસમાની નૂર. સેનાપતિ, મારી બાજુમાં મારું સિંહાસન શોભાવે, દેવી અપ્સરા કોણ છે, મારા ભવ્ય મહેલ ની મહેલા દીપાવે, દેવી અપ્સરા કોણ છે. તે દિવસે માધવે કરેલા અપમાન નો બદલો લેવાની તક આપોઆપ ઉભી થઈ છે. મહારાજ, એ તો માધવ ની બહેન. ના બાપુ, તો શું માધવ ની ભાભી? ના બાપુ, એ તો માધવ ની રૂપ સુંદરી. શું કહ્યું? માધવ ની રૂપ સુંદરી, ક્ષત્રિય રાજવી ના પરાક્રમ પ્રમાણે મારી બાજુમાં મારું સિંહાસન શોભાવે તેવી સ્ત્રી એક બ્રાહ્મણ ના ઘરમાં. યશો વર્મા, કોઈ પણ હિસાબે રૂપ સુંદરી ને મારા મહેલ માં લાવી જોઈએ. એ લાજણી નો નાચ મારા મહેલ માં ઈ જોઈએ. એ શરદ કેરો ચાંદ મારા વાસ માં ઈ જોઈએ. એ સૃષ્ટિ કેરો શણગાર મારા સ્થાન માં ઈ જોઈએ. એ સૌંદર્ય નો રસદાર મારા વાસ માં ઈ જોઈએ. નહીં નહીં યશો વર્મા, મહામંત્રી માધવ એ તો આપણો જૂનો મહામંત્રી, અને એક ફટફટો હટાવી તેને મને ગાદીએ બેસાડ્યો. અત્યારે મારા પિતાજીની જગ્યાએ તે મારા રાજ્યનું રક્ષણ કરે છે. માટે યશો વર્મા, રૂપ સુંદરી એ તો મારે મન મારી બહેન ગણાય. ના મહારાજ, એમાં ગભરાવાની કઈ જરૂર નથી. યુવાની ના આંગણે ઉભેલી સ્ત્રી નો ઉદ્ધાર કરો, કારણ કે મૂર્ખ ને બ્રાહ્મણ ને સુંદરી નો સાથ ના શોભે, એ મૂર્ખ ને સૌંદર્ય નો શણગાર ના શોભે, એ સુષ ને સૌંદર્ય કેરો તાજ ના શોભે, એ મહારાજ એ કાગડા ના કોટમ ઉત્તમ માંડ ના શોભે. એટલે શું? એ રૂપ સુંદરી મારી પટરાણી બને એમાં તને આનંદ થશે. એ રૂપ ગંગા મારું આંગણું આપ મેળે પવિત્ર કરશે. હા, માધવ ની સ્ત્રી થવા કરતા પાટણ ની પટરાણી થવાનું વધુ પસંદ કરશે. તો ચાહે આસમાન તૂટી પડે, ધૂન કીર્તન ઉઠી પાટણ ની પાયમાલી કરે, રૂપ સુંદરી મારા હાથમાં રમે, તો જુ રાજા પાટણ નો પરમાત્મા. પાટણ નો પરમાત્મા નહીં, પાટણ નો પાપાત્મા. કોણ? સ્વામી રુદ્રધર. પ્રણામ સ્વામી. રાજન, તું મને નમન કરે છે, તારા નમન પાછળ નું કારણ મને સમજાતું નથી. હમણાં જ અહીંથી ચાલી ગયેલી પહેલી સ્ત્રી કોણ હતી? સ્વામી, તેની તો મને ખબર નથી, પણ તે પેલા તમને હું એક પ્રશ્ન પૂછવા માંગુ છું. ખુશીથી રાજન. હૃદયમાં ઉપજતા પ્રેમ પાછળ પ્રંજળવું એ આ પ્રેમીઓનો ધર્મ નથી? તે પ્રેમ કે પ્રેમ પાછળ રહેલી ભાવના નથી, માત્ર મોહ છે, રૂપ જોઈને જાગેલો વિકાર છે. નહીં નહીં સ્વામી, પ્રેમી નારી શું ચીજ છે તે તમારાથી નહીં સમજાય. કારણ દુનિયામાં ધર્મ, નીતિ, ન્યાય અને પરમાત્મા ને પ્રભુ શું ચીજ છે તે તારાથી નહીં સમજાય. સત્તા મળી છે રાજન, પચાવતા સી. રામ રામ. એ હું કોણ? મૂકો કંડોય. એ આજુબાજુના બધા જ ગામમાં કોઈ પણ પ્રસંગે આપની રસોઈ હોય છે, પણ મારું દીકરું આ કોરોના પછી તો રસોનું પાખું ભરી ગયું છે. એક રસોડું આવે એમ છે એ ભાઈ મારા ભાઈ બહેનો જો સરપંચ નો મેળ પડે ને તો આવે એમ છે. હાથમાંથી જઈશે ને તો
તો ગોરોય જઈશે ને ગોફણે જઈશે. આઈ બેને તો જાવા જ નહીં દઉં, દેખાતા કેમ નથી? લાવ લાવ ફોન કરવા દે. હલો, ચાલુ કરો. હલો 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 એ કોણ? એ મૂકો, મારા દીકરા કાપી નાખો, બીજી વાર કરવા દે. એ હલો, એ કોણ? એ મૂકો, લે વરી કાપી નાખો, લોહી પી ગયા, બીજી વાર કરવા દે. હલો, એ કોણ? એ કાપતો નહીં, મા ઢાંપે પેલા મારી કાકા. એ હું મૂકો ખંડો બોલું. કેમ દેખાતા નથી મારું લોહી પી ગયા. એ મારું ધીરું પબ્લિક હે ને કાય હો, ચકા જામ હેલા હકલા. એ અહીંયા નકી કોક ગઈઠું બૂઠું મૈજું લાગે હો. એ ગાંડો લાલ આફડવા ગાંડો થામા ગાંડો, આ તને બચે આફડવેવા લાગે જો તો થઈ. એ અહીંયા તો કઈક પ્રોગ્રામ એવું લાગે, આમ જોતો નથી. ઢોક કરવાળા આલીકોટ પેટી વાળા અને મોટા મોટા ઇસ્ટીરિય હે દેખાતા નથી. એ મારું ધીરું હે તો એવું જો પ્રોગ્રામ દેવું મારું દીરું. એ આલ બાજુ જોતો, બધી બૈરી ગયેલી બૈરાઈ જ બેઠી છે, અને આલ બાજુ આ પતિ ગયેલા પતિઓ, અને વાય બેઠા એ બધે ગોઠણના વાહ વાળા ખુરશીમાં, અને આ જો દાઢીયું નહીં વેત નથી, બરમુંડા ફેરી ફેરીને આલ આવ્યા હે. સાચી વાત હો, એવી ખોટી બળતરા કરમાં તું કોકનો ઢોલ વાગે ને તને દેકાળો થાય. એ હવે હેને આજથી ઢોલ વગાડવાનો આ ગામમાં બંધ. એ આ ચોખ્ખું ચોખ્ખું ભાઈડાએ કહી દીધું હે, એ જ્યાં સુધી આ ભાઈડાનો હકપણનો મેર ન પડે ને, ઢોલ ન વાગે ને, ત્યાં સુધી જો આ ગામમાં ઢોલ વગાડો આવ્યા ને, એ મારા બાપ કાંડુ ના હામો. એ એમાં એને એને વાહ ફાડી નાખું. એ એમાં ઢોલ વાળાનો બચારાનો શું વાંક, આખા ગામના છોકરાને હકપણ થઈ ગયા અને તું નું રહી જાય એનું કારણ શું? એ આપણા વડીલોમાં જ મીઠાની તાણ હે કા. એ બાડા વટાઈ જાય, એ જાડા વટાઈ જાય, એ આ રજુ જેવા પિંગરાઈ વટાઈ જાય, પણ આપણા જીવાનું કોઈ ગરક જ નહીં. એ મને તો હે ને આ જોઈને દુહો યાદ આવ્યો. ઠપકાટ ઠપકાટ.
રહી ગયા ને એનું મેન કારણ શું ખબર છે? માસી નાનપણથી આપતા માવતર મરી ગયા અને નાનપણથી માસી ભેગું મોટા થયા. હા ઓ એલા, એ મને તો એવું લાગે આ માસી ગરકી જશે પણ આપણો વારો નહીં આવ્યો. એ મુઆવ, કોને ઘરગવાની વાતું કરો? તમને માસી, તમને હવે શરમતા નથી બે આવી વાતું કરતા? એ હવે શરમ તો તમને થાવી જોઈએ. એ 38 વર્ષના થિયા દાઢીએ ઢોર આવી ગયા તો અમારો સિંહ નેઠો જ ન પડ્યો. હવે આમ નામ જો ઈઠઈ વડા થઈ ગયા, પચા થઈ ગઈ છે ને, કોઈ ડોસી નહીં દે. ડોસી કા અમારો નેઠો પાડો અને કા તમારો નેઠો પાડો. શરમતા નથી બે આવી વાતું કરો? એ શરમ તો હવે તમને થાવી જોઈએ બધી. નેઠો તમારો બરાબર, મારા નેઠા ની વાતું કરતા થોડાક તો શરમાવ. દબાળ જોડી ચંપલ ગાય જાય. દબાળ તો હારા દેવાય, માણાને પાતરી પાતરી ગાય ગયા હે. તો એની વારા નથી આવ્યા. તમે તો બે વારી કામારા બહુ રહ્યા ને. આમ જાઓ ક્યાંય થી મંગાળે મઈસ તો વાયરી નથી. મારું આખું ઘર તોય નહીં. એ માસી, હવે વધારે વટતા નહીં, નકે નો થવાની થઈ છે. એ કોઈને ધાંધો જ ન હું તો શું કરું? એ હવે હકપની માને તો કુતરે જ પૈણે. એ કાલ જોજો, લઈને ભાગી ન જાવ ને તો તમારા આબરૂ ના ધજાગરા ઉડાડી દઉં. કોને લઈને ભાગી? એ મારા ભાઈ હાકા ને. હા માસી, હું લઈને ભાગવાનો હો. હવે તો તમારી આબરૂ ના છોતરા ન ઉડાડી દઉં ને તો હાકા ના પેટ નો નહીં. એ આને કોઈ દે. કાકા તું કોને લઈને ભાગી? મારા ભાઈ બકા ને. હવે બે મુંગારીઓ હમણાં મહેમાન આવવાના હે લીલાપત થી. એ ખીલા ઉપાડવા મહેમાન આવવાના હે. હવે બે મૂંગી ના રહ્યો, તમને બે ને જોવા આવવાના હે. અમને એમ કે આપણને જોવા આવે. એ મારું દીરવા હનુમાને એક કપ તેલ ભરેલું ચડાયું ને. લેખે લઈ ગયો? લેખે લઈ ગયો. અને જો હનુમાન દાદા હવે પાકું થઈ જાય ને તો અર્જન આશ્રમ નો જે મીણી ગાણો રહ્યો ને એટલું તેલ નીકળે ને ભરી લેવું. બધું બુક એ તમારે આયા રાખો. શરાબ લાવ. સેનાપતિ, મારું આખું રાજ્ય હરરાજી કરવા હું તૈયાર છું. જો ખાવા ખોરાક, પીવા શરાબ, રમવા રમણીઓનો સાથ મળે. રમણીઓના ગોરા ગુલાબી ગાલ પાછળ મને આ પાટણની કઈ પડી નથી. રૂપ સુંદરે, હે રૂપ સુંદરે, તે તો મને દીવાનો કરી નાખ્યો. કોણ જાણે તારી વાકી બંબરોમાં એવું તે શું ભર્યું છે
કે હું મારું આખું રાજ્ય ભૂલી ગયો છું. મહારાજ એક ફરિયાદ છે. હા જો કયો. આરામ કરો ને મિત્ર સાથે દગો કરીને એની સ્ત્રીને બગાડી મૂકી. હા તો દગો કર્યો છે. અરે બાપુ આમાં મારો કાંઈ વાંક નથી. રાત દિવસે સુંદરીનું મુખ જોઈને હું ઘેલો બની છું અને મને જ્યારે લાગ્યું કે હું એના પ્રેમમાં દીવાનો બનીશ ત્યારે મેં આવું પગલું ભર્યું છે. બાપુ બાપુ મને મારી નાખો, હું જીવા નથી માંગતો. ખરેખર કામણીઓના કામણ બિચારા પામર પુરુષો પર શું શું અસર નથી કરતા. મારી જેમ આને પણ કોઈ સ્ત્રીએ દીવાનો કર્યો લાગે છે. દીવાના પાગલ પ્રેમી આલે આ ગુલાબ સેનાપતિ આને છોડી મૂકો. પણ બાપુ મારે કાંઈ જ નથી સાંભળવું. આવા ગુના પાછળ સ્ત્રીઓ પુરુષો કરતા સ્ત્રીઓ વધારે ગુનેગાર છે. કારણ પ્રેમની શરૂઆત તો એના રૂપમાંથી ને જ ઉદ્ભવે છે. રૂપ સુંદરી રૂપ સુંદરી તું ક્યારે મારી થશે, કેવી રીતે મારી થશે કઈ જ સમજણ પડતી નથી. બસ બસ હવે તો એક જ ખ્યાલ, આજના દરબારમાં એક તટકટ ઊભું કરી માધવને બહાર ગામ મોકલું અને પાછળથી રૂપ સુંદરીને ઉઠાવી લા. પછી જોઉં છું કે કોણ મારો વાળ પણ વાંકો કરી શકે. નહીં મહારાજ, ત્યાં સુધી સેનાપતિ યશોવરમાં આપની સેવામાં હાજર છે ત્યાં તેની શક્તિ આગળ બલબલા ભીતે પાણી ભરે ત્યાં કોણ છે એવો વીર કે આપનો વાળ પણ વાંકો કરે. સમ્રાટની સેવામાં હરદમ તૈયાર હું, લાખો સંકટ શિરે સહી રણજુંગવા તૈયાર હું. આજ મારા શૌર્યથી કાળ પણ જાખો પડે ત્યાં કોણ છે એવો વીર કે ગુર્જરપતિનો વાળ પણ વાંકો કરે. શાબાશ સેનાપતિ શાબાશ, મારે આજે તારા જેવા સેનાપતિની જરૂર છે. જો સેનાપતિ મેં આજે માધવને બહાર ગામ મોકલી અને રૂપ સુંદરીને શહેરમાં ઉઠાવી લાવવાની તરકીબ વિચારી છે. વાહ શું તરકીબ છે. જો ગુજર દિલ્હી પતિ ગુજરાત પર ચડી આવવાની ઘણા વર્ષોથી તૈયારી કરી રહ્યો છે તે વાત આખું ગુજરાત સારી રીતે. સારી જ રીતે. તો આજના દરબારમાં નાચ ગાન થઈ ગયા પછી એક બનાવટી જાસૂસ ઊભો કરી મને એવા સમાચાર સંભળાવે કે મહારાજ દિલ્હી પતિ ગુજરાત જીતવાને મહાન તૈયારી કરી રહ્યો છે. વાહ અને પછી શું. પછી એ પાટણનું લશ્કર વધારવા ખાતા માધવને બહાર ગામ મોકલીશું અને પાછળથી રૂપ સુંદરીને ઉઠાવી લાવીશું. આબા તરકીબ, તમારા જેવી બુદ્ધિ તો ભારત વર્ષના એક પણ રાજામાં નથી. તો ચાલ યશોવરમાં એ વાત પર તું પણ થોડોક શરાબ પી લે. કારણ શરાબ પીધા વગર આપનું એક પણ કાર્ય સિદ્ધ નહીં થાય. ફસાયો બેવકૂફ માધવ, બરોબર ફસાયો. મહારાજ દરબારનો સમય થઈ ગયો, માધવ સહિત બધા દરબારીઓ આવતા જશે. આંગણે નથી મોલ હે તો રાજા નહીં રો હે તો વનના વાસી વિહળા ગરી ખમા
પાટણ બધી કલરા ને જાજી ખમા નંદીલા ડાયરા ને જાજી ખમા ગળી ખમા આજના ડાયરા ને જાજી ખમા આ તો જણ કે હાવજ ડુંગર વાહ પદરાજ વાહ તોય જણ કે હાવજ ડુંગર અને હાકાલ વીર હામે પણ ભેદુ કવિ મેકરણ ભણે હે મારો સર્વો ગોરઠને પાટણપતિ કણરાજ આમ કચેરી ની જમાટ કરી બેઠો છે ગળાઈ જેવા કાંધ વાળા રજપૂતો કચેરી માં બિરાજમાન છે વાહ પલરાજ વાહ અને દાદા કશ્યપ નો દીકરો રાણી રનાદે ના ઓરડે થી દૂધ નો કટોરો પી તાજા માજા થયેલા પૃથ્વી ઉપર પરિભ્રમણ કરવા માટે નીકળે અને પાતળી ઝીમલા કવિઓ સુરજ મહારાજ ને રંગ આપે તો ઈ ભલે ઉદા ભાન તો ભલે ઉદા ભાન અને ભાન તિહારા ઈ ભામણા પણ જીવન મરણ જગમાં તો રાખ દે કશ્યપ રાહુ હા કવિરાજ હા કશ્યપ દાદા ના દીકરા આ પૃથ્વી ઉપર તું જાગતો દેવ છે તો મારા પાપ પુણ્ય નો સાક્ષી રેજે આજનો આ ડાયરો અને વરહજો આ તો લેખે છે તો ઈ દાતારો ના દાન અમારો કવિ લખે છે કે ત્રણ પુરુષોની કીર્તિ આ દુનિયામાં અમર છે એક દાતાર એક સુરવીર અને ત્રીજો પરમાત્માનો ભગત બાકી તો કેટલાય જન્મે ને કેટલાય મરે અને કેટલાય બાકસના ખોખાની ગોળે રખડે હા કવિરાજ હા કોઈ ધરોઈ નથી કરતું ભગત જાણ અને કા દાતા અને કા સુર એ નહી તો ભેજે વાંજણી હે તારો મત રે ગુમાવી સનો એક સુરવીર એક દાતાર અને ભગત આ પૃથ્વીના ત્રણ ઘરેણા છે આમાંથી ત્રણ એકાદો જાય ને તે પૃથ્વી એમ કે છે કે મને આહુડ આવે છે બાકી તો કહા લંકા પતિ લે ગયો ઈ તો કહા લંકા પતિ લે ગયો અને કહા કરાણ ગયો ખોઈ સજીવન અમે હે ઉતર હે જાવે ગો સોય કારણ કે કવિ છે ને ઈ દાયરા ની વાત ને સમજીએ કે હો અને કવિ અહીંયા રાજવાડા આવ્યો હોય આવું રજવાડું બેઠું હોય અને એમાં કવિરાજ ની હાજરી અને આજમાં રંગીલો ડાયલોગ અને આ સ્ટેજ ઉપરથી ને ચોક ઉપરથી આ કચેરી માંથી કહું બો એમનો મળ્યો જાય કવિરાજ કહું બા લીધા વિનાનો તો કા કવિ માં ખામી કહેવાય અને કા ડાયરા માં ખામી કહેવાય હા કવિરાજ હો એટલે વરજો મારા બાપ આ પૈસા બધા અહીંયા જ લેવાના છે લેખે છે ઈ તો નો હોય તો ન બે નહીં
ન હોય તો નભે નહીં, અને પૃથ્વી પાવર ના પણ કઈ કઈ કાનાણી, એ આ તો હો નો ભાખે હમીરિયા, કવિ એક રૂપક વાંધે છે તોય લાલ ગુલાબ કચેરી લેરી લાલ ગુલાબે તો પડકારે પાછા પડે, અને એના તો પૂર્વ જન્મ ના બાપ એ બળદ ને કઈ બાપ, એ આ તો એરાણું ઉપાડે, એ ગાડું કદાચ એરાણું હોય ને તો ખેડૂત એમ કે હાય મારા બાપ, એટલે એ ગાડું હામા કાંઠે ઉયું જાય, એટલે કીધું છે કે કહા લંકા પતિ લે ગયો, લંકાપતિ લે ગયો, અને કહા કરણ ગયો ખોઈ, લંકાનો રાજા રાવણ કે જેને આખી હોનાની લંકા, અને એની સાહેબી કેવી કે પવનદેવ પાણી ભરે, અગ્નિદેવ રસોઈ બનાવે, અને નવગ્રહ જેના ઢોલીએ બાંધા, અને કૈલાસ પર્વત ને આમ ગલો ઉપાડે એમ ઉપાડે આવો ભગવાન રાવણ, પણ આ દુનિયા માંથી શું લઈ ગયો કે માત્ર અબજસ, અત્યાર સુધી કોઈ એના દીકરાનું નામ રાવણ પાડ્યું ન પતે, એટલે જગતના સાહિત્યકારો કહે છે તો કહા લંકા પતિ લે ગયો, ઈ કહા લંકા પતિ લે ગયો, અને કહા કરણ ગયો ખોઈ, પણ જસ અપજસ જીવન મેં, હે આતો રહે જાવે ગો સોય. મિત્રો, આ જગતમાં એક દાતા સુરવીર અને પરમાત્માનો ભગત, જે ધર્મને ખાતર, કોઈ દેશને ખાતર, કોઈ માં બેન દીકરીની ઇજ્જતને ખાતર, જેને પોતાના માથાના બલિદાન આપ્યા છે ને, એની કીર્તિ અમર છે. અને દાતાર જન્મે, અને આજ પાટીદાર સમાજ જેના આજ હોનાનો હુરજ, અને માં ઉમૈયાના ચાર હાથ નહીં પણ હજાર હાથ છે અત્યારે, અને લેખે વાપરે છે કોઈ ગાયના ઘાસચારા માટે, કોઈ ગૌશાળા માટે, કોઈ નિસાર માટે, કોઈ દવાખાના માટે, એ ઈશ્વર કોઈનું રાખે નહીં, એકનું ડબલ કરીને આપે. એટલે જ કીધું છે કે નામ રહંદા ઠકરા, નાણા નહીં રહંત, કીટી હુડા કોટડા પાયરાય નહીં પડંત, સુરત છે કિરત બડી અને બિના પંખ ઉડ જાય, માણાની કીર્તિ છે ને એટલે પાયખું ન હોય, પાયખું વિના ઉડી જાય, સુરત છે કિરત બડી બિના પંખ ઉડ જાય, પણ આ સુરત તો જાતી રહે પણ કીર્તિ કાળ ન ખાય.
હજારો વરા વયા જાય ને પણ માણાની કીર્તિ અમરી બાપા. અને આપણો લખણી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, જે નર્મદાના કાંઠે કેવડિયા કોલોની અને 182 મીટરની આમ પ્રતિમા ઊભી હોય, એ આપણા સમાજનું ગૌરવ છે. એક વખત આ દેશ આઝાદ થયો અને ગાંધી બાપુએ એમ કીધું કે વલ્લભભાઈ તમારે વડાપ્રધાન બનવાનું છે, ભલે કાંઈ વાંધો નહીં. અને એ વાતમાં થોડોક વાંધો પડ્યો કે આપણે ચૂંટણી કરવાની છે, કાંઈ વાંધો નહીં. એમાં 15 માતા હતા, એમાં 13 માતા સરદાર પટેલને મળ્યા. અને એ વાતમાં થોડોક વાંધો પડ્યો અને ગાંધીજી કહે સરદાર પટેલ તમારે વડાપ્રધાન નથી બનવાનો, કાંઈ વાંધો નહીં. મિત્રો, આ દેશનું પહેલું વડાપ્રધાન મળતું હોય વડાપ્રધાનનું પદ અને એને જાતું કરે ને, એની પ્રતિમા 1,000,000 રૂપિયાના તૈયાર થાય ખર્ચે. પણ આજ મારે જે વાત કરવી છે મિત્રો, અત્યારે આ દેશની મર્યાદા, આ બહેનની બહેનું દીકરીયું જેને ઉગતા સૂરજને સંભાળી દીધા હો, પોતાના પતિને બચાવવા માટે શું નથી કર્યું, કે એના પતિની મૃત્યુ પામ્યો હોય અને યમરાજ પાસેથી પોતાના પતિને છોડાવી આ દેશની દીકરીઓ. મિત્રો, થોડીક દુઃખની વાત એ છે કે આપણા અહીંયા વૃદ્ધાશ્રમ એ શરમની વાત કહેવાય. અરે જે મા બાપના આશીર્વાદ પછી તમે આમ ચોટીલા જાવ તો ભલે, ઉમૈયા પાસે જાવ તો ભલે, આમ બહુચરાજી જાવ તો ભલે, પણ ઘરની માં જ્યાં સુધી દુઃખી હોય ને ત્યાં સુધી એકય માં નો સ્વીકારે હું ના પાડું છું. અને એનો દાખલો મહાભારત, કે જેથી પાંડવોની કચેરીમાં અભિમાન્યુએ 6 કઠાનો બીડું જપ્યું અને વાત સુભદ્રાને ખબર પડી, રુદન કરે છે, પાંડવોને ઠપકો આપે છે, ધર્મરાજને ઠપકો આપે છે, ભીમને ઠપકો આપે છે કે તમે આવા નાના બાળકને યુદ્ધે જવાનું બીડું આપ્યું, તમને શરમ ન થઈ? આ વાતની કુંતાને ખબર પડે છે કે સુભદ્રા અભિમાન્યુને મારી પાસે બોલાવો. અને અભિમાન્યુ આવ્યું ભાઈ, એ કુંતાએ તેથી 2,000 ની રાખડી નહોતી, એ ખૂતરનો તાતણો લઈ અને અભિમાન્યુને બાંધો, આમ જમણા કાંડે બાંધો અને આશીર્વાદ આપ્યા હાથ ગાંઠું વાળી, કે જા હવે હું જોઉં છું કે તને કોણ જીતે છે. અને મિત્રો, ત્યાં તો 14 લોકનો નાશ કનૈયો ધ્રુજવા માંડ્યો. આ દેશની દોષીની તાકાત છે. મારો કહેવાનો અર્થ કે આ ધરતા આ ધરતી છે, આ સંત સુરા દાતા સતીઓ જતીઓ ભક્તો બધાય જન્મે, અને આ ભૂમિ તો પવિત્ર છે જ્યાં ઉદાસી બાપુના બેહણા છે, માં ભગવતી આર્ય શક્તિ એ મેરડીના બેહણા, આ તો પવિત્ર ભૂમિ છે. તો આજ આપણે એ ભગવતીને યાદ કરવી છે, જેથી રક્તબીજ નામનો અસુર ઉત્પન્ન થયો અને એવું તપ કર્યું કે એક રુધિરનું ટીપું પડે તો 1,000 રક્તબીજ થાય, આવું વરદાન બ્રહ્મા પાસેથી મેળવ્યું. દેવતાઓને ત્રાસ આપે છે, દેવતાઓ ત્રાહી માં પોકારી ગયા, અને મારો કેમ આદ્ય શક્તિ માં ઉમૈયાની સ્તુતિ કર્યો, કારણ કે આ જગતની રચના છે ને ભાઈ શિવ અને શક્તિ થી. પછી જેમ જેમ અસુરો ઉત્પન્ન થયા ને એમ જુદા જુદા સ્વરૂપ લીધા, ઉમૈયાના અંશ, પછી ખોરિયાર કયો, નાગબાઈ કયો, ધાવડી કયો, મેરડી કયો, ગાત્રાળ કયો, પણ આદિ શક્તિ ઈશ્વરી ઉમૈયા એના અંશ આવતા. દેવતાઓ માં ભગવતના શરણે ગયા
કે આસુરના ત્રાસથી અમને બચાવમાં. અને તેથી ઉમૈયાએ વરદાન આપ્યું કે જાવ અસુરને હું મારીશ. નમા ભગવતીએ રૂપ લીધું પણ કેવું, એ મારી ચિંતા ભી ઘન વિનાશની અને કમલા શનિ સકાર મારી વિસરે અતિ હંસવાહિની એ મારી દુર્ગા દેઈ સ્વાસ. પોતાના કામ ધંધા ખોટી કરી અને આ ધર્માદામાં આટલો ભોગ આપે છે, આમાં એને કોઈને સ્વાર્થ નથી બાપા. આ ગામે ગામના યુવાનો જે નાટક કરે છે ને એને લાખો વાર ધન્યવાદ આપું છું ને આશીર્વાદ આપું છું કે માં ભગવતી તમને સુખી રાખે. મિત્રો વિચારો તો ખરા, કેડે ઘાઘરી પહેરી અને પાટીદારનો દીકરો તમારી સામે કામ કરે, શું કામ? એક ધર્માદા માટે, આ ધર્મ માંદો છે ને એને બેઠો કરવા. અને મિત્રો આ તમે વાવો છો ને એ તમારી પેઢી લણશે. હા કવિરાજ, હા કે મારી ચિંતા અયે મોરા વરસાદી બોલે એ મારી ચિંતા ભી ઘન વિનાશિની અને કમલા શનિ સકાર એ મારી વિસરે હંસવાહિની દુર્ગા દેશમાં. હરદમ દુઃખ હરતી, હરદમ દુઃખ હરતી ત્રિશુલ ધરતી અને મંગલ કરતી મહાકાલી મારી કાજ સુધારી અને ખોડલે ખેલે ખપરાડી નવરાત્રે રમતી માં ભગવતી નોરતામાં આપણી બહેનું દીકરીયું આઠ આઠ દહ દહ વર્ષની બાલિકાઓ ગરબા લેતી હોય અને આપણું મન એક ચિત્ત હોય તો માં આપણે માં ભગવતી ના દર્શન થાય બાપા. પણ મન ની અડકતા જોઈ, મન ધજા ની પૂછડી જેવું હોય તો ન પતે, કારણ કે માં ભગવતી આજે ભક્તો ના કામ કરે. નવરાત્રે રમતી ગરબે ઘૂમતી, હા ભાઈ હા નવરાત્રે રમતી ગરબે ઘૂમતી, નવરાત્રે રમતી ગરબે ઘૂમતી વિઘ્નો હરતી મુખલાડી નાગલ રૂપ ધારી કોઠાવાડી અને નાગલ પીઠાળ પંજારી મારી રૂપ ઢાળી અને ભીડે ભેરું ભબકારી
માં ભગવતીએ રૂપ કેવું લીધું કે વિષભુજા માં હથિયાર ધારણ કર્યા અને એક ખપર ખપર હાથમાં લીધું અને રણ મેદાન માં આવી રક્તબીજ ને મારવા અને મનોમન નક્કી કર્યું કે રક્તબીજ નું એક રુધિર નું ટીપું આ ધરતી ઉપર નો પડવા દઉં અને એક હાથ જીભ કાઢ્યો આવું મહાકારી રૂપ લીધું ધરતી ધમ ધમતી ધરતીના છેડા જાલી રૂપેલા દસે દીપાળો એને એમ થયું અહી ઉતાર દસે દીપાળો એમ થયું કે અમારા હાથમાંથી આ પૃથ્વીના છેડા કદાચ છૂટી જાય ધરતી ધમ ધમતી રણ જણ કરતી આકાશમાંથી દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે દેવતાઓ માં ભગવતીના ચરણે જઈએ અને વંદન કરે કે માં કારણ કે આ તો માં છે ઈ મુખથી બોલું માં અને મને હાથે નાનો પણ હા પડે એ ભલક બધાની મોટાઈ એ મને કડવી લાગે કાગડા પારે કોઈ આવે દુખો ગાવે અને દરિદ્ર જાવે દર્શન થી થોડલ માં મારી રૂપ રાડી ભીડે ભેરું ભવકારી માં ભીડે ભેરું ભવકારી ઘણી ખમા પાટણ પતિ કરણરાય દાજી ખમા લાખ નવ લાખ રોબડિયારી તારી ભેરું રે બા વાહ કવિરાજ વાહ જય હો મહારાજ ની જય હો મહારાજ ને નમસ્કાર મહારાજ એક સમાચાર છે કહે શું સમાચાર છે મહારાજ દિલ્હીમાં અત્યારે ગુર્જર પતિનું નામ દુનિયામાંથી મિટાવી નાખવાની પ્રચંડ તૈયારીઓ થઈ ચૂકી છે શું કહ્યું ગુર્જર પતિનું નામ દુનિયામાંથી મિટાવી નાખવા હા મહારાજ આટલું નહીં પરંતુ દિલ્હીની સરહદ કિલ્લેબંધી પર એવો હુકમ જાહેર થયો છે કે પૂરા એક માસમાં ગુજરાત પર ચડાઈ કરવાની હોવાથી આપણે લશ્કર સાથે તૈયાર રહેવું સાંભળ્યું મહામંત્રી સાંભળ્યું મહારાજ સાંભળ્યું દુશ્મનો ભલે આવતા હોય આ ગુર્જર વીરોની તલવારના ઘા એવા હશે કે તેને જીવન પર્યંત ન યોજાય મહારાજ ઘણા સમયથી જંગલી વચ્ચે વંચરો ભૂખ્યા હશે તે ભલે પેટ ભરી ભરીને ખાય આ ગુર્જર વીરો તેમની તમન્ના પૂરી કરવા તૈયાર છે અરે તમન્ના પૂરી કરું જો દુશ્મન આવે ચડી પીખી સમલા પ્રાણ કે જેમ બાજની નજર પડી જોશે સારું જગત જ્યાં મોતની નોબત ગળગળી અરે થાકશે યમદૂત દુશ્મનો પણ જોશે અને એને પણ ખબર પડશે કે ગુર્જર વીરો પરાક્રમી પૂરા છે લોપાઈ જશે એવું પરાક્રમ જ્યાં વીર ની અકલ પડી તારી સુરવીરતાને પણ આટલી ઉતાવળ કરવાની શી જરૂર છે નહીં મહારાજ આવા યુદ્ધના પ્રસંગોમાં શાંતિ રાખવાની જરૂર નથી પાટણની વારે જ્યાં સુધી અમારા જેવા સેવકો છે ત્યાં સુધી દુશ્મનની શી તાકાત કે ગુજરાત પર નજર કરી શકે આપો હુકમ પૂરી કરું
એની પ્રતિષ્ઠા પ્રાણને. અરે થાશે ગુલામ, થાશે ગુલામ કરે સલામ, ગાયા કરે ગુજરના ગાન. અરે તમે બંને વીરો વીરતા પાછળ ઘેલા બન્યા છો, આ યશોવરમાં પણ તમારી સાથે રહેશે. અંદર અંદર ના વેર જેર ને ભગાવી દે, સારા દે નાદી રહેલા દુશ્મન નો નપ થાય થી સામનો કરવા, આ યશોવર માં પણ તમારી સાથે રહેશે. સાથ આપીશ ને મસ્તક કાપીશ, રૂઢ અર્પીશ આ માત ને, તેજ કાજે કામ દીપાવીશ, જાત પૂર્વજ ના નામ ને આશીષ દેશે, પ્રસન્ન થશે દેવો પર જો કામ ને, ન રહેશે તમ ન પડશે ગમ, અને દુશ્મનો છોડશે આમ ને. આ યશોવર માં ધન્ય છે તમારી ક્ષત્રિય ટેક ને, જો તમારા જેવા વીર યોદ્ધા દુશ્મની ભૂલી અને સહમત થાય તો દુશ્મનની હસ્તી નાબૂદ કરતા કેટલી વાર. જાઓ તમે અને કેશવ બંને આગામી યુદ્ધની તૈયારી કરો, લડાયક અને સરંજામ તૈયાર કરો અને સૈન્યને છેલ્લી હાકલ કરો. અરે જે ઘનખોર લંકા ત્યાં બીજા ટંકા શું કરશે, અરે ગર્જવે શ્રી ગર્જના ત્યાં પશુની ત્રાર શું કરશે, પડે જળધોત પાણી ત્યાં ચરણાના માં શું કરશે, અરે અમારા દાવ સામે શત્રુની તલવા શું કરશે. એ એક જ ને ટેક એક જ, મરણ પણ એક જ વાર છે, જય વિજય શહીદ માં. જય વિજય અમારો અને તલવાર અમારી છે, જાન કરતા જન્મભૂમિ કુદરતી રીતે જ રક્ષા મળી છે. તમારા વિચારો ઘણા અગત્યના છે, પણ અત્યારે પવન વેગી સાંઠડી લઈ આપણા મંડલેશ્વર ને મળીને ગુજરાત ની કિલ્લે માંથી મજબૂત કરવા ઉપડી જાઓ. તમો આવો ત્યાં સુધી અમો અહીં બધો જ બંદોબસ્ત કરી રાખીશું. જેવી મહારાજ ની આજ્ઞા, આ બેફિકર રહો. અરે પુરુષો કોણ છે જો ગુજરાત પર આવી શકે, સમાજ તેઓ કોણ છે જો સેજ માં ફાવી શકે, આફત અને સંગ્રામ માં આ દેશ કઈ સહેલો નથી, જીતવો ગુજરાત દેશ એ રસ્તો કઈ સહેલો નથી. ગયો મૂર્ખો ગયો, એની સુરાતન નો છેલ્લો ઉભરો કાઢીને ગયો, પણ તેને ક્યાં ભાન છે કે આ કરણ ઘેલાની જાળમાં પૂરો પૂરો ફસાઈ ગયો. મહારાજ હવે કહો કે સી આજ્ઞા એ કે માધવ પાટણ છોડી જાય કે પાછળથી તેના ઘર પર છાપો મારીને રોપ સુધીને ઉઠાડે. એવી આજ્ઞા સબૂર યશોવરમાં એક પણ ડગલું આગળ ભર્યું છે, અને જો રૂપ સુધીને ઉઠાવી લેવાની નિર્ધાર કરી છે તો યાદ રાખજો ક્યાં કૈલા દેવી આખા રાજ્યનો સામનો કરશે. મહારાજ હજુ દિલ્હી સાથે લડવાનું બાકી છે, અને તમે આ ક્યાં ગુનાની ખાઈ ખોદી રહ્યા કૈલા દેવી. હા મહારાજ, અત્યાચાર અને અનીતિ ની પણ હદ હોય છે, પણ આમાં અનીતિ જેવું છે જ ક્યાં. રાજાઓમાં તો છે શ્રી કૃષ્ણના વખત થી ચાલતું આવે છે કે જ્યાં જ્યાં રૂપમાં સ્ત્રીઓ મળી આવે ત્યાં ત્યાં તેનું હરણ કરી રાજરાણી માં વધારો કરવો. લોભ રૂપ ના અંબાર તો રાત જરૂખે શોભે, ખરું ને યશોવરમાં? હા મહારાજ. ચૂપ યશોવરમાં, એક પણ શબ્દ આજી આજી નો કર્યો છે તો મોઢા માંથી જીભા ને ખેંચી લેવામાં આવશે. રાજાને અવડે રસ્તે ચડાવનારો અકલમંદ, તને કેમ ખબર નથી પડતી કે પસ્ત્રી પર ક્રૂર દ્રષ્ટિ કરનાર ઘિયા ભૂપાળો ફાવ્યા છે. મહારાજ જરાક વિચાર કરો કે જે રાજ્યમાં સત્તાધીશો વ્યભિચારના પંથે જાય છે, જે રાજ્યમાં સતી નારીઓની આબરૂ લૂંટાય છે, જ્યારે અંકાય છે ઘોડી મૂળની તૂટી પડે રાજ્ય જેમ તૂટે દિવાલો. ભલે કોઈને ફરી હોય આ પાટણ પતિ ફાવશે. હવે આ તારા ઉપદેશ ના વાત પાછળ મારો પણ એક વાત છે, રૂપ સુંદરી ને ઉઠાવી મારી પટરાણી બનાવી અને તેને તને દાસી બનાવે, ચાલ અહીંથી જાય છે કે નહીં? ચાલ. પણ સ્ત્રી પર ક્રૂર દ્રષ્ટિ કરનાર ક્યાં ભૂપાળો ભાવ્યા છે, જુઓ ઇતિહાસના પાના, ભૂલ્યા તે સૌ ફસાયા છે. ભલે મૂર્ખાઓ હશે તે પોતાની જાળમાં પોતે જ ફસાઈ ગયા છે, ભલે અમારું જે થવું હોય તે થાય, ભલે વાઘેલા વંશ નિર્વંશ થઈ જાય, ભલે રસ્તાની ગાદી છોડી રસ્તાનો ભિખારી થઈ જાવ, પણ હવે આ તારા વટ પાછળ મારો પણ એક વાત છે, રોપ ઝુંદરીને ઉઠાવી મારી પટરાણી બનાવીશ અને તને તેની દાસી બનાવીશ. જો કોઈ અહીંયા રૂપ સુંદરી ને ઉઠાવી લાવવાની નિર્ધાર કરી છે તો જાનથી જશે. ભલે મારા
આ કૈલા દેવીને કેદ કરો અને મારો બીજો હુકમ ના થાય ત્યાં સુધી ભયંકર કેદમાં પૂરી રાખો. યશોવનમાં તું તારું કામ કર. એ વ્યાજ્ઞા.